ચાર મિત્રો ભેગા થયા, કોલેજમાં બંક માર્યા ને કોઈ સ્થળે સિગરેટના સુટ્ટા લગાવતા. એક મિત્રએ આપેલી સિગરેટના સુટ્ટાથી મન ક્યાંયનું કાંઈ વિહાર કરવા લાગ્યું. મજા પડી ગઈ, મસ્તી પડી ગઈ, પણ એ સિગરેટની આદત પડી ગઈ. તો કોલેજ ગર્લ્સ એના ફ્રેન્ડ્સ સાથે ડાન્સ પાર્ટીમાં ગઈ. મિત્રની બર્થડે પાર્ટી હતી, એન્જોય કરી રહ્યા હતા. મિત્રએ કોલ્ડ ડ્રિંક્સ આપ્યું, કોલ્ડ ડ્રિંક્સ પીધું. એ પછી એ કોલેજની યુવતી હોશ અવાશ ખોઈ બેઠી. તો ટ્રેન કે બસમાં મુસાફરી કરી રહ્યા છો, સાથી મુસાફરના બેગમાં તમે જુઓ છો કે સ્નેક્સના ઘણા બધા પેકેટ છે. એ પેકેટ્સમાં મોટાભાગે બિસ્કિટ્સના પેકેટ્સ દેખાય છે. પાછળથી તમને ખબર પડે કે બિસ્કિટના પેકેટમાં કોકેઇન હતું તો આંખો ચાર થઈ જાય, પણ આ વાત વાસ્તવિક છે. ગુજરાત ડ્રગ્સનું ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયું છે. મિત્રો, ચેતવાની જરૂર છે, અમદાવાદનું યુવાધન જોખમમાં છે. આપણી આવનારી પેઢી યંગસ્ટર્સ ઉપર ડ્રગ્સના દાનવનું જોખમ તોળાઈ રહ્યું છે. સલાયામાંથી 15 કરોડનું હેરોઇન પકડાયું છે એ સાબિત કરે છે કે ગુજરાત ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. મિત્રો, અમદાવાદ અને ગુજરાતની ડ્રગ્સના મામલે શું સ્થિતિ છે વાતો કરીશું ત્યારે અચૂક ચોંકી જશો અને ચેતી પણ જશો. જાણશો ને, જાણવું જરૂરી છે. સવાલ ગુજરાતના ગૌરવનો અને ગુજરાતની અસ્મિતાનો છે. એટલે જ તો સામાજિક જવાબદારી સમજીને નવું ગુજરાત સમય લાવ્યું છે, ડ્રગ ટેરર. તો મિત્રો, સ્ટે ટ્યુન્ડ.